Welcome to all. My name is Kapoor MLV. My name is Patel. My name is Khande Khatri. My name is Sadhu Chatati. તો આજનો આપણો ટોપિક છે CPR, કાર્ડિયોપલ્મોનરી રિસબસ્ટિટ્યુશન, જેને ગુજરાતીમાં કહેવાય છે કૃત્રિમ શ્વાસોશ્વાસ અને કાર્ડિયક મસાજ, જેને આયુર્વેદિકની અંદર પ્રાણ પ્રત્યાગમન તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. હવે ત્યારબાદ આપણે સીપીઆરમાં આજે જોઈશું એઇમ, એનો પર્પઝ, એના ઇન્ડિકેશન, કોન્ટ્રાઇન્ડિકેશન, કોમ્પ્લિકેશન, પછી એની પ્રોસિજર કઈ રીતે કરવાની, પછી એના અસેસમેન્ટ કઈ રીતે કરવાનું, એનું ઇમ્પોર્ટન્સ શું છે. તો હવે પહેલાં આપણે જોઈએ એઇમ. તો સીપીઆરનો એઇમ શું છે કે હાર્ટ અને લંગ્સને એક્ટિવેટ કરવું. ત્યારબાદ આપણે એનું જોઈશું ડેફિનેશન. તો સીપીઆર ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈફ સેવિંગ પ્રોસિજર કે જેનો યુઝ ઇમરજન્સી કન્ડિશનમાં કરવામાં આવે હાર્ટ અને લંગ્સને એક્ટિવેટ કરવા માટે. ત્યારબાદ સીપીઆરનો પર્પઝ શું છે, તો કે પેશન્ટને બચાવવા માટે, જ્યાં સુધી એને મેડિકામેન્ટ પ્રોવાઈડ ના થાય ત્યાં સુધી એને લાઈફને બેઝિક સપોર્ટ આપે. ત્યારબાદ સીપીઆરની અંદર મેઇનલી ટુ મેથડ બતાવવામાં આવી છે. ફર્સ્ટ છે મેન્યુઅલ અને સેકન્ડ વન છે મિકેનિકલ. મેન્યુઅલ કે જેની અંદર ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ ના કરવામાં આવે એની અંદર માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપવામાં આવે, અને સેકન્ડ વન છે મિકેનિકલ કે જેની અંદર ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવામાં આવે. તો ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં ક્યાં યુઝ થાય, તો એની અંદર ફર્સ્ટ વન છે સ્ટેથોસ્કોપ, એ તો આપણે બધાને ખબર જ છે કે બોડી સાઉન્ડ સાંભળવા માટે એનો યુઝ થાય. પછી સેકન્ડ વન છે અંબુબેગ. અંબુબેગનું ફૂલ ફોર્મ એમ્યુલેટરી મેન્યુઅલ બ્રીધિંગ યુનિટ, જેની અંદર મેઇનલી થ્રી પાર્ટ્સ આવેલા હોય. એક છે સેલ્ફ ઇન્ફ્લેટિક બેગ, એક છે આઉટલેટ, એક છે ઇનલેટ. તો એમાં આઉટલેટ છે એની અંદર મેઇનલી ટુ વાલ્વ આવેલા હોય, એક છે પોપઅપ વાલ્વ અને એક છે ફિશ માઉથ વાલ્વ. પોપઅપ વાલ્વ કે જે પ્રેશર ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવા માટે એનો યુઝ થાય, ફિશ માઉથ વાલ્વ કે જે ફિશના માઉથની જેમ ઓપન થાય એટલે એને ફિશ માઉથ વાલ્વ કહેવામાં આવે. પછી છે ઇનલેટની અંદર ટુ ઓપનિંગ્સ આવેલા હોય, એક છે લાર્જર વન અને એક છે સ્મોલર વન. લાર્જર વન કે જેને એર ઇનલેટ કહેવાય અને સ્મોલર વન કે જેને ઓક્સિજન ઇનલેટ કહેવાય. ઓક્સિજન ઇનલેટની આરે ઓક્સિજન ટ્યુબ જોઈન્ટ કરવામાં આવે, અને એર ઇનલેટ છે એની આરે ઓક્સિજન રિઝર્વેયર બે છે એ જોઈન્ટ કરવામાં આવે, અને આઉટલેટ છે તો એની આરે ફેસ માસ્ક જોઈન્ટ કરવામાં આવે. પછી આ સેલ્ફ ઇન્ફ્લેટિક બેગ છે, સેલ્ફ ઇન્ફ્લેટિક બેગ એને એટલે કહેવામાં આવ્યું છે કેમ કે એ પોતાની મેળે જ ઇન્ફ્લેટ થઈ જાય એટલે એને સેલ્ફ ઇન્ફ્લેટિક બેગ કહેવાય. પછી આ એડલ્ટની અંદર 1600 ml જેટલી હોય એની સાઇઝ, પછી ચાઇલ્ડની અંદર 250-750 ml જેટલી એની સાઇઝ હોય. ત્યારબાદ છે લેરિંજોસ્કોપ, તો એ ટુ પાર્ટ્સનું બનેલું હોય, એક છે બ્લેડ અને એક છે હોલ્ડર. બ્લેડ ટુ ટાઈપ્સની હોય, કર્વ અને ફ્લેટ. એનો યુઝ વોકલ કોર્ડને વિઝ્યુઅલાઇઝ કરવા માટે થાય, અને અંદર એક ટોર્ચ પણ આવેલી હોય જે વિઝ્યુઅલાઇઝ સારી રીતે થઈ શકે. પછી ત્યારબાદ છે મેંગિન ફોર્સેપ્સ. મેંગિન ફોર્સેપ્સ એનું નામ એટલે આપવામાં આવ્યું કે એનેસ્થેટિક હતા સર કિવન મેંગિન, એના નામ પરથી એનું નામ મેંગિન ફોર્સેપ્સ આપવામાં આવ્યું છે. પછી તમને એમ થશે કે આનો શેપ કેમ આવો છે, તો જ્યારે માઉથની અંદર આપણે ફોરેન બોડી કાઢતા હોઈએ તો વિઝ્યુલાઇઝેશનમાં પ્રોબ્લેમ ના થાય એના માટે એનો શેપ આવો આપવામાં આવ્યો છે. પછી છે ટંગ ડિપ્રેસર, તો ટંગ ડિપ્રેસર છે એ ટંગને લોઅર પેલેટ આરે ડિપ્રેસ કરવા માટે એનો યુઝ થાય. પછી છે ઓક્સિમીટર. ઓક્સિમીટરની અંદર આપણે ત્રણ વસ્તુની ખબર પડે, એક છે SPO2 સેચ્યુરેટેડ પલ્સ ઓક્સિજન કે જે નોર્મલી 94%થી વધારે હોવું જોઈએ. પછી છે PR પલ્સ રેટ કે જે 60-100 જેટલું હોવું જોઈએ નોર્મલી. પછી છે પરફ્યુઝન ઇન્ડેક્સ, મતલબ કે ઓક્સિજન કેપિલરીની અંદર કેટલે ઊંડે સુધી જાય છે એને કહેવાય પરફ્યુઝન ઇન્ડેક્સ, કે જે નોર્મલી 2-20 હોવું જોઈએ, અને જો 0.5%થી નીચે હોય તો એને સિવિયર કન્ડિશન કહેવાય. પછી છે ઇટી ટ્યુબનું ફૂલ ફોર્મ થાય એન્ડોટ્રેકિયલ ટ્યુબ, કે જે ડાયરેક્ટ ટ્રેકિયા અથવા વેન્ટિલેશન આપવા માટે એનો યુઝ થાય. હવે પછીના પોઈન્ટ છે સમજો. ડ્રાઉનિંગની કન્ડિશનમાં કાદવ કીચડ પાણી કેવું આપણા બોડીની અંદર રેસ્પિરેટરી ટ્રેકમાં ફસાઈ ગયું હોય એવી કન્ડિશનમાં પણ આપણે CPR આપી શકીએ. ફોરેન બોડી ઓબસ્ટ્રક્શન ઇન એરવેની અંદર અનાજના દાણા ફળના બીજ એવું કોઈ પણ પ્રકારનું ઓબસ્ટ્રક્શન આવી ગયું હોય જેના કારણે પ્રોપર બ્રીથિંગ ના થઈ શકતું હોય એવી કન્ડિશનમાં પણ આપણે CPR આપી શકીએ. હવે આપણે જાણીએ છીએ કે આપણે જેમ ઊંચાઈએ જતા જઈએ એમ એટમોસ્ફિયરની અંદર ઓક્સિજન લેવલ ઘટતું જાય છે, તો એવી કન્ડિશનમાં
પર્સન છે એ પ્રોપર બ્રીથિંગ ના કરી શકતો એવી કન્ડિશનમાં પણ આપણે સીપીઆર આપી શકીએ. ઘણી વખત ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય તો એવી કન્ડિશનમાં પણ આપણે સીપીઆર આપી શકીએ. ઇલેક્ટ્રિક બર્ન કરતી વખતે પણ પર્સન એ પ્રોપર બ્રીથિંગ ના કરી શકતો હોય તેવી કન્ડિશનમાં પણ આપણે સીપીઆર આપી શકીએ. હવે આપણે એ જોઈએ કે કઈ કન્ડિશનમાં સીપીઆર ન આપવું જોઈએ. પ્રેગ્નન્ટ લેડીને આપણે સીપીઆર ન આપવું જોઈએ, કારણ કે સીપીઆર આપતી વખતે કોમ્પ્લિકેશન જોવા મળે છે, જેમ કે વોમિટિંગ ને, તો એના કારણે મિસકેરેજ થવાના ચાન્સીસ હોય. જેથી પ્રેગ્નન્ટ લેડીને આપણે સીપીઆર ન આપવું જોઈએ. જેને ચેસ્ટ ઇન્જરી થયો, ન્યુરોલોજીકલ ઇન્જરી થયો એવા પર્સનને પણ સીપીઆર ન આપવું જોઈએ. કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી હોય જેના રિઝલ્ટ 3 વીક્સ થયો તો એવી કન્ડિશનમાં પણ સીપીઆર ન આપવું જોઈએ. હવે આપણે સીપીઆર પ્રોસેસ કઈ રીતે થાય છે. હવે આપણે ઇન્ડિકેશન, કોન્ટ્રાઇન્ડિકેશન, એના એમ, એની ડેફિનેશન, એનું ફૂલ ફોર્મ એ બધું જોઈ લીધું. હવે સીપીઆર જે કોઈ પેશન્ટમાં આપવાનું છે એ સીપીઆર પ્રોસીજર સ્ટાર્ટ કરતા પહેલા એનું બોડી અસેસમેન્ટ કરવું. એના બોડી અસેસમેન્ટ માટેની એક ટ્રીક છે ડોક્ટર્સ ABC. એમાં ફર્સ્ટ વન છે ડી. ડી મીન્સ ડેન્જર, એટલે જે પેશન્ટને સીપીઆર આપવાનું છે કોઈ ડેન્જર એરિયા, જેમ કે જ્યાં વાહનની અવર જવર વધારે હોય, પ્રાણીઓની અવર જવર વધારે હોય, જ્યાં આગવાળો આગ લાગી હોય એવો વિસ્તાર હોય, તો એવી જગ્યાએ સીપીઆર નહીં આપવાનું. પહેલાં એને સેફ જગ્યાએ લઈ જવાનું, પછી જ પ્રોસીજર સ્ટાર્ટ કરવાનું. સેકન્ડ વન છે આર. આર મીન્સ રિસ્પોન્સ. રિસ્પોન્સમાં શું કરવાનું, જે પેશન્ટ છે જેને સીપીઆર આપવાનું છે એના શોલ્ડર ઉપર ટેપ કરવાનું, અથવા સોલ ઉપર થંબ અને ફિંગરની મદદથી ટેપ કરી અને પૂછવાનું, આર યુ ઓકે, કેન યુ લિસન ટુ મી. અગર કાંઈ રિસ્પોન્સ નથી આવતો તો આપણે એને ઇમરજન્સી કન્ડિશન માની અને પછી સીપીઆર સ્ટાર્ટ કરીશું. થર્ડ વન છે સેન્ડ મી હેલ્પ, એટલે આપણે જોતા જ હોય કે સિરિયલમાં, મૂવીમાં કોઈનું એક્સિડન્ટ થયું હોય ને કોઈ એકલો જ વ્યક્તિ હોય તો એ બધાને રાડો નાખતો હોય કે હેલ્પ હેલ્પ હેલ્પ, એવી રીતે આપણે બીજા વ્યક્તિને હેલ્પ માટે બોલાવવાનું. એના પછી છે એ. એ એટલે એરવે. એનું જોવાનું, જો એરવેમાં કોઈ ઓબસ્ટ્રક્શન હશે તો તમે બહારથી એને ગમે એટલી હવા આપશો તે લંગ સુધી પહોંચશે જ નહીં, એટલે એનું એરવે છે એ ઓબસ્ટ્રક્ટ થઈ ગયેલું છે કે નહીં એ ચેક કરવાનું. અને જો ઓબસ્ટ્રક્ટ થઈ ગયેલું હોય તો મેગિલ ફોર્સેપ્સ છે, અને ટંગ ડિપ્રેશન છે, ટંગ ડિપ્રેશનની મદદથી ટંગ ડિપ્રેસ કરી અને ફોર્સેપ્સ છે એ એન્ટર કરી અને પછી ફોરેન બોડી ઓબસ્ટ્રક્શન છે એ રિમૂવ કરી અને એરવે ક્લિયર કરવાનું. જો આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ નથી તો આપણે આપણી ફિંગરથી, ફિંગરની મદદથી પણ એરવે ક્લિયર કરી શકીએ. એના પછી છે બ્રીથ. બ્રીથ એટલે બ્રીથિંગ. બ્રીથિંગમાં આપણે જો નોર્મલી રીતે બ્રીથ કરીએ છીએ તો આપણને નાક પાસે બે ફિંગર રાખીએ તો આપણને હવાની અવર જવર થાય છે, ફીલ થાય છે, અને પછી આપણે નોર્મલી બ્રીથ કરતા હોય તો આપણી એબડોમિનલ અને ચેસ્ટ મૂવમેન્ટ થાય છે એ પણ ફીલ થાય છે. પણ જે પેશન્ટ છે જેનું હાર્ટ અને લંગ પ્રોપર નથી વર્ક કરતા અથવા લંગ છે કોલેપ્સ થઈ ગયું છે, તો એના નાક આગળ તમે બે ફિંગર રાખશો તો તમને હવાની અવર જવર નહીં થાય અને એબડોમિનલ અને ચેસ્ટ મૂવમેન્ટ પણ એબસેન્ટ હશે. એના પછી લાસ્ટ વન છે સર્ક્યુલેશન. આપણું સર્ક્યુલેશન અત્યારે નોર્મલ છે એટલે આપણને રેડિયલ અને કેરોટિક પલ્સ છે ફીલ થાય, પણ જે પેશન્ટને સીપીઆરની જરૂર છે એનામાં જો તમે રેડિયલ પલ્સ અને કેરોટિક પલ્સ ચેક કરશો તો એ પણ એબસન્ટ જોવા મળશે. આ હતું એનું અસેસમેન્ટ. અસેસમેન્ટમાં એક સાઇન જોવા મળે છે. અસેસમેન્ટ સીપીઆર ક્યારે આપવાનું હોય કે જ્યારે જે પેશન્ટને ઓક્સિજનની જરૂર છે, જેના અંદર ઓક્સિજન લેવલ છે એ ઓછું થઈ ગયું, તેનામાં એક્સટર્નલી સાઇન જોવા મળે, જેમ કે ચેસ્ટ અરાઉન્ડ, એના નેલ્સ અને લિપ્સ અરાઉન્ડ છે બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે, જેને આપણે સાઇનોસિસ કહીએ છીએ. અને અત્યારે જો આપણી બોડી છે સ્ટ્રેચેબલ અથવા તો ફ્લેક્સિબલ છે, જ્યારે જે પેશન્ટ છે જેને સીપીઆર આપવાનું છે જે બ્રીથ નથી કરી શકતો, અનકોન્શિયસ છે, તો એની બોડી છે એ એકદમ સ્ટીફ થઈ ગઈ હશે. અને આપણી પાસે જો ટોર્ચ અવેલેબલ હોય, ટોર્ચ ના હોય તો બધા પાસે મોબાઈલ તો હોય તો ફ્લેશની મદદથી જોવાનું કે એની પ્યુપિલ છે એ ડાયલેટેડ થઈ ગયેલી છે કે નહીં. આસેસમેન્ટ કર્યા પછી જ આપણે પ્રોસીજર છે સીપીઆરની સ્ટાર્ટ કરવાની છે. સીપીઆરની પ્રોસીજર માટેની પણ અમુક કન્ડિશન્સ છે, જેમ કે એમાં પહેલી કન્ડિશન છે કે આપણે ભેખાલાળ રોડ ઉપરથી જઈએ, કોઈનું એક્સિડન્ટ થયું, આપણને સીપીઆર આવડે છે અને આપણે પેશન્ટની હેલ્પ કરવા માગીએ તો આપણે કઈ રીતે કરશું જો આપણી પાસે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ નથી. તો આને જે કીધું હોય કે માઉથ ટુ માઉથ કમ્પ્રેશન આપવાનું મેન્યુઅલ મેથડથી, તેમાં પહેલાં એડલ્ટ હોય તો એક હાથ આવી રીતના રાખવાનો, બીજો હાથ એના ઉપર ઓવરલેપ કરી અને સ્ટર્નમ 1/3માં 30 વખત છે એ કમ્પ્રેશન આપવાનું. આવી રીતના 30 વખત કમ્પ્રેશન આપ્યા પછી માઉથ ટુ માઉથ એને રેસ્પિરેશન આપવાનું. આ પ્રોસીજર ત્યાં સુધી કરવાની કે જ્યાં સુધી આપણને એના પલ્સ છે ફીલ ના થાય, એની મૂવમેન્ટ એબડોમિનલ મૂવમેન્ટમાં કંઈ ચેન્જ ના જોવા મળે ત્યાં સુધી. હવે બીજી કન્ડિશન છે કે એક પેશન્ટ છે અને હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધો. હવે હોસ્પિટલ છે વેલ ફેસિલિટીડ નથી, હવે ત્યાં વેન્ટિલેશન એવું બધું અવેલેબલ નથી અને ખાલી આપણી પાસે અમુક બેગ જ છે, તો એને કઈ રીતે રેસ્પિરેશન આપશું? તો અમુક બેગ માટેની પણ અમુક કન્ડિશન્સ છે. ફેસ માસ્ક છે, આ ફેસ માસ્ક એડલ્ટ અને ચાઇલ્ડ ઇન્ફન્ટમાં આનો શેપ અને સાઇઝ છે એ અલગ અલગ હોય,
આ અત્યારે 5 mm નું છે, જ્યારે ટર્મ બેબી હશે એમાં 1 mm નું હશે અને પ્રી ટર્મ હશે તો 0 હશે. અને આને કઈ રીતે કવર કરવાનું કે જે પેશન્ટ છે જેને સીપીઆરની જરૂર છે એનું નોઝ અને માઉથ ફૂલી કવર્ડ થઈ જાય એવી રીતે સીલ કરવાનું, ત્યાંથી કોઈ ઓક્સિજન છે લીક ન થતો હોવો જોઈએ. એના પછી અંબુ બેગ છે, હવે જો આપણી પાસે ઓક્સિજન સિલિન્ડર પણ અવેલેબલ નથી અને આના આની મદદથી ખાલી અંબુ બેગ થી સ્ક્વીઝ 2-3 સ્ક્વીઝ 2-3 સ્ક્વીઝ 2-3 આ પેટર્ન થી જો એને રેસ્પિરેશન આપશું તો અહીંયા તો કઈ બીજું અવેલેબલ નથી એટલે અહીંયાથી એને ખાલી એટમોસ્ફિયર જ હવા જશે. તો આપણને ખબર છે એટમોસ્ફિયર માં ટોટલ ઓક્સિજન નું પ્રમાણ કેટલું છે, 21. તો અહીંયાથી ખાલી એને 21% ઓક્સિજન મળશે. હવે જો આપણી પાસે ઓક્સિજન સિલિન્ડર અવેલેબલ છે પણ ઓક્સિજન રિઝર્વિયર બેગ નથી, તો આ છે ઓક્સિજન ટ્યુબ, એને અહીંયા ઓક્સિજન ઇનલેટમાં એક પાર્ટ ઇન્સર્ટ કરવાનો અને બીજો છે ઓક્સિજન સિલિન્ડરમાં ઇન્સર્ટ કરવાનો. અને જો એને સ્પીસ 2-3 સ્પીસ 2-3 આ પેટર્નથી આપશું તો અહીંયાથી બીજો ઓક્સિજન છે લીક થઈ જશે, કારણ કે અહીંયા ઓક્સિજન રિઝર્વિયર બેગ નથી. તો ટોટલ એને 40% ઓક્સિજન મળશે. પણ જો આપણી પાસે ઓક્સિજન રિઝર્વિયર બેગ હોય, ઓક્સિજન સિલિન્ડર હોય, ઓક્સિજન ટ્યુબ છે ઇન્સર્ટ કરી અને પછી એને સ્પીસ 2-3 સ્પીસ 2-3 પેટર્નની મદદથી એને રેસ્પિરેશન આપશું તો ટોટલી એને 100% ઓક્સિજન મળશે, કારણ કે બીજા કોઈ ઓક્સિજન છે લીક થવાના ચાન્સીસ નથી એના માટે. હવે જો અને આ પ્રોસિજર ચાલુ રાખીએ એના પછી એને ચેસ્ટ કમ્પ્રેશન પણ સાથે સાથે આપવા. હવે જે પેશન્ટ છે આનાથી પણ સર્વાઈવ નથી કરી શકતો, આનાથી પણ એના હાર્ટ અને લંગ્સ છે એક્ટિવ નથી થયા અથવા તો એ બ્રીથ નથી કરી શકતો, તો એના પછી લેરિન્જોસ્કોપ અને ઈટી ટ્યુબની મદદથી એને વેન્ટિલેશન આપવાનું. આ લેરિન્જોસ્કોપ છે, આ ટોર્ચ છે વોકલ કોર્ડને વિઝ્યુઅલાઈઝ કરવા માટે છે. હવે લેફ્ટ હેન્ડમાં પકડી અને પહેલા વોકલ કોર્ડને વિઝ્યુઅલાઈઝ કરવાની અને અહીંયા જે બ્લેક માર્કિંગ છે એમ વોકલ માર્કિંગ કહેવાય ત્યાં સુધી છે ઈટી ટ્યુબ ઇન્સર્ટ કરવાની અને આનો જે બીજો છેડો છે જે એડેપ્ટર કહેવાય એ ડાયરેક્ટ વેન્ટિલેશન જોડે કનેક્ટ થશે અને ડાયરેક્ટ વેન્ટિલેશન થ્રુ જ એને અહીંયા એર મળી જશે. એના પછી જો પેશન્ટ આનાથી પણ સર્વાઈવ નથી કરી શકતો તો આપણે નોર્મલી સિરિયલ ને ટીવીમાં જોતા હોય કે એને ઇલેક્ટ્રિક શોક આપે જેને આપણે ડિફિબ્રિલેટર કહીએ, તો એનાથી એને પેશન્ટના હાર્ટને ચાલુ કરવાની કોશિશ કરવાની. પેશન્ટ છે એનાથી પણ સર્વાઈવ ના થઈ શકે તો પછી લાસ્ટમાં છે એની ડેથ થઈ જાય. હવે આપણે જોઈએ કે ઇન્ફન્ટ અથવા તો ન્યૂબોર્ન બેબી છે તો આપણે જોયું કે એડલ્ટમાં એક હાથ આવી રીતના રાખી બીજો હાથ ઓવરલેપ કરી અને કમ્પ્રેશન આપવાનું, જ્યારે ચાઇલ્ડ હશે તો એની એના એક હાથથી જ કમ્પ્રેશન આપવાનું. જો ઇન્ફન્ટ અને ન્યૂબોર્ન બેબી હશે એને જે આપણે રીતે તેડતા હોય એવી રીતના એના બે હાથનો આવી રીતના સપોર્ટ આપવાનું અને બે થંબની મદદથી કમ્પ્રેશન આપવાનું. અને જો તમારે આ મેથડથી કમ્પ્રેશન ના આપવું હોય તો ખાલી એને બે ફિંગરની મદદથી કમ્પ્રેશન આપી શકાય. હવે જે સીપીઆર છે એ 100% ગેરંટી નથી આપતી કે ભાઈ તમે કોઈ પેશન્ટ છે કે જે બ્રીથ નથી કરી શકતું નોનકોન્શિયસ છે અને સીપીઆર આપી દીધું તો એ લાઈવ કરી, પણ એક ચાન્સ છે કે જો આપણે હોસ્પિટલમાં નથી પહોંચ્યા અને તો આપણને આ મેથડ આવડે છે તો આ પ્રોસિજરની મદદથી એ પેશન્ટ છે એને બચાવી શકાય, એટલે એને ઇમ્પોર્ટન્ટ લાઈફ સેવિંગ ટેકનિક કહેવામાં આવી છે. હવે આ પ્રોસિજર દરમિયાન જો કમ્પ્રેશનમાં વધારો ઘટાડો થઈ ગયો તો એના લીધે અમુક કોમ્પ્લિકેશન જોવા મળે જે આગળ તમને સમજાવીશ. હવે જો આપણે સીપીઆર પ્રોસેસ આપતા હોય ત્યારે તેને જો ડીપલી કોમ્પ્રેશન આપી દેવામાં આવે તો અમુક પ્રકારના કોમ્પ્લિકેશન જોવા મળે, જેમ કે રિબ ફ્રેક્ચર થઈ જાય છે, લંગ્સ ઇન્જરી થાય છે, સ્ટર્નલ ઇન્જરી થાય છે, એબડોમિન ઓર્ગન ઇન્જરી પણ થઈ શકે છે અને અમુક પેશન્ટમાં વોમિટિંગ પણ થાય છે અને ન્યુમોથોરેક્સ જોવા મળે છે. તો હવે આ સીપીઆર આપણે આપી છીએ તો એનો મેઇન પર્પઝ શું છે, તો કે જીવન અને મરણ વચ્ચેની જે પરિસ્થિતિ હોય ત્યારે છે વ્યક્તિને જે તે સમયે સમયસર સીપીઆર આપવામાં આવે તો તેનું જીવન બચી શકે છે, તેથી દરેક જાગૃત નાગરિકને આ સીપીઆર પ્રોસેસ આવડવી ખૂબ જરૂરી છે. થેન્ક યુ. વેન્ટિલેશન આપતા હોય એટલે આપણી પાસે અત્યારે સીપીઆર નું સ્પેશિયલ ડમી અવેલેબલ નથી એટલે આ ડમી રાખ્યું છે. જ્યારે તમે આનાથી વેન્ટિલેશન આપતા હશો ને ત્યારે એની ચેસ્ટ છે ને રાઇઝ થાય કે નહીં એ બધું જોવાનું અને પલ્સ ઓક્સિમીટર થી એના પલ્સ પણ ચેક કરતા રહેવાના, એટલે પછી આપણને ખબર પડે કે હવે પેશન્ટ છે અને કેટલી રિક્વાયરમેન્ટ છે. તમારામાંથી કોઈ હેન્ડસ ઓન પ્રેક્ટિસ કરવા માંગે તો અહીંયા આવે.